जय श्री कृष्ण। जीवन ज्योत यूट्यूब चैनल में आपनु स्वागत छे। आजे आपणे सांभळीशुं एकादशीना दिवसे करवामां आवता खूब ज सरळ अने चमत्कारिक उपायो के जेनाथी धन लाभ थाय छे अने जीवनमां आवता आर्थिक संकटोमांथी समाधान मळे छे। जो आ चेनल ने तमे हजु सुधी सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो અને બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો કે જેથી અમારા નવા વિડિયોની જાણકારી સૌ પ્રથમ તમને મળતી રહે। એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્ય દેવાવાળું વ્રત છે। શાસ્ત્ર અનુસાર એકાદશીનું વ્રત કરવાવાળા બધા જ સુખો ભોગવીને અંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે। આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પ્રિય દિવસ છે। તેથી આ દિવસે કરવામાં આવતા ઉપાયો ખૂબ જ જલ્દીથી ફળ આપે છે। તો આવો જોઈએ કે એકાદશીના દિવસે કેવા ઉપાયો કરવા જોઈએ કે જેનાથી આર્થિક સંકટો દૂર થાય છે અને ભાગ્યને તે પ્રબળ બનાવે છે। પહેલો ઉપાય એ છે કે ભગવાન વિષ્ણુના મંદિરે જઈ એક શ્રીફળ અને થોડી બદામ ભગવાન વિષ્ણુને અર્પણ કરવું। આવું કરવાથી જીવનમાં આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે અને જે કાર્ય આપણે ધારેલા છે તે કાર્યમાં આવતી અડચણો દૂર થાય છે। બીજો ઉપાય એ છે કે એકાદશીના દિવસે સવારે સ્નાનાદિથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું, ઘરના એક પવિત્ર સ્થળે બાજોરનું સ્થાપન કરવું, તેના પર પીળું વસ્ત્ર પાથરવું અને ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરવું। ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવવું અને ફૂલ, અક્ષત, ચંદન, અભિલ, ગુલાલ, ફળ ફળાદિ, ધૂપ, દીપ, અગરબત્તી તથા તુલસી દલ અવશ્ય ચડાવવા। પૂજન કર્યા બાદ ઓમ વિષ્ણવે નમઃ કે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। ત્યારબાદ અગિયારસની કથા સાંભળવી, ત્યારબાદ આરતી કરવી અને થાળ ધરાવવો અને આમ એકાદશીની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુના ફોટાની સામે થોડાક સિક્કા રાખવા અને આ સિક્કા પૂજા પૂર્ણ થયા પછી તે સિક્કાને લઈ તેની તિજોરી કે પર્સમાં રાખવા અને દર એકાદશીએ આ સિક્કા લઈ મંદિરમાં પૂજામાં રાખવા અને પૂજા કર્યા બાદ પછી સિક્કાને પાછા તિજોરી કે પર્સમાં મૂકવા। આ ઉપાય કરવાથી ક્યારેય પૈસાની તંગી રહેશે નહીં। અને ત્રીજો ઉપાય છે પીપળાના વૃક્ષનો। પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, તેથી ઋણ કે કર્જમાંથી મુક્તિ મેળવવા માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરવું, ગાયના ઘીનો દીવો કરવો। આ એક ઉપાય કરવાથી ઋણ અને કર્જમાંથી મુક્તિ મળશે અને સ્થિર લક્ષ્મીનો ઘરમાં વાસ થશે। ચોથો ઉપાય એ છે કે સંધ્યા સમયે તુલસીજીની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો। આમ એક દીવો પ્રગટાવી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, બને તો 11 વાર તુલસી માની પ્રદક્ષિણા કરવી। આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને પરિવારમાં કોઈ આર્થિક સંકટ આવતું નથી। તેના પછી એકાદશીના રાત્રિના સમયે ભગવાન વિષ્ણુ સમક્ષ 9 દીવા પ્રગટાવવા અને એક અખંડ દીવો બની શકે તો પ્રગટાવવો કે જે આખી રાત ચાલુ રહે। તેનાથી મા લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન થઈ અને જીવનમાં સુખ શાંતિ અને ધન આપે છે અને તે ધન સ્થાયી રહે છે। ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુને કેસર મેળવેલા દૂધનો અભિષેક કરવો કે જેનાથી ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને આર્થિક સંકટોનો સામનો કરવો પડતો નથી અને તેનું ઘર હંમેશા ધન ધાન્યથી સમૃદ્ધ રહે છે। ત્યાર પછીનો ઉપાય છે કે ઘરમાં જો દક્ષિણાવર્તી શંખ હોય તો તેમાં જળ ભરીને
भगवान श्री हरि विष्णु नो अभिषेक करो कि जेनाथी माँ लक्ष्मी जी अत्यंत प्रसन्न थाई छे अने आम करवाथी बन्ने नी कृपा भक्तने मळे छे। आम पण आपणे माँ लक्ष्मी जी ने प्रसन्न करवा माटे दररोज दक्षिणावर्ती शंखथी जड़ भरीने आपणे विष्णु भगवान के महालक्ष्मी जी ने स्नान करावी छे। स्नान करावाथी माँ लक्ष्मी जी अने विष्णु भगवान सदैव प्रसन्न रहे छे। आम एकादशी नु व्रत श्रद्धा अने भक्ति थी करवो जोईए अने आ मंत्र नो जाप करवो जोईए कि जेमा विष्णु सहस्त्र नामावली के विष्णु भगवान ना 108 नामों नो जप करवो जोईए। भगवान विष्णु जगतना पालन करता अने तारणहार छे। भगवान विष्णुनी पूजा आराधना करवाथी मनुष्यनी सर्वे मनोकामनाओ पूर्ण थाय छे अने तेने अनेक पापोमांथी मुक्ति मळे छे। भगवान विष्णुना मंत्र जापनु आखो दिवस स्मरण राखवू अने तेनु ध्यान धरवू। भगवानना चरणोमां मन राखी અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસે બ્રાહ્મણને પીળી વસ્તુ દાનમાં આપવી કે જે પીળું ભોજન હોય કે પીળી મીઠાઈ હોય કે ફળ હોય તે પણ દાનમાં આપી શકાય છે। ભગવાનને પણ પીળું ફૂલ પીળી મીઠાઈ કે પીળા ફળનો ભોગ લગાવવો જોઈએ। તેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આપણા પુણ્ય કર્મ સંચિત થાય છે। તેનાથી પ્રારબ્ધ એટલે કે આપણું જે સુતેલું નસીબ હોય તે જાગે છે। આ જન્મમાં આપણે એવા કર્મો કરીએ કે આવતા જન્મમાં તેનું ફળ મળે તે માટે આવી શુભ તિથિ પર પૂજા પાઠ દાન પુણ્ય જરૂર કરવું જોઈએ। નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદને મદદ કરવી અને આજના દિવસે કીડિયારું પણ પૂરવું જોઈએ કે જેમાં લોટમાં દળેલી ખાંડ મેળવી અને કીડિયારું પૂરી શકાય છે। કીડિયારું પૂરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુને હળદરનો ગાંઠિયો પણ અર્પણ કરવો જોઈએ કે જેનાથી વિવાહ સંબંધી બાધાઓ હોય તો તેની દૂર થાય છે। સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો બાળ સ્વરૂપ કે બાલ ગોપાલજી કે લાલજી મહારાજની પૂજા કરવી જોઈએ અને તેમની સેવા કરી તેને પીળા વસ્ત્રો ધારણ કરાવવા જોઈએ અને તેને માખણ મિશ્રીનો ભોગ કરાવવો જોઈએ। ભગવાનને બાલ ગોપાલની મૂર્તિ કે ફોટાની સામે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ કે જેનાથી સંતાનની મનોકામના પૂર્ણ થાય છે। તો આ હતા ઘણા જ નાના અને સરળ ઉપાયો કે જે કરવાથી સર્વે ઈચ્છાઓ પૂર્ણ થાય છે। આ તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, તેથી આ દિવસે ભક્તવત્સલ શ્રી હરિ ભગવાનના મંત્રનો જાપ કરી પાઠ કે સ્તુતિ કવચનો પાઠ કરી ભગવાનનો સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પણ કરે છે। તો આ ઉપાય પૂર્ણ વિશ્વાસથી કરવા જોઈએ અને નિયમિત રૂપે દર 11 વિષ્ણુ ભગવાનની પૂજા કરવી। એકાદશીના દિવસે આ ઉપાયો કરવાથી ભલે આપણે વ્રત ન કરતા હોઈએ છતાં પણ શ્રી હરિ ભગવાન વિષ્ણુની પૂજા આરાધના અને મંત્ર જાપ અને તેનું રટણ કરી શકાય છે। તો આમ આ રીતે કાયમી ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ વિષ્ણુની એકાદશીના દિવસે પૂજા કરવાથી ભગવાન ભક્તવત્સલ પ્રસન્ન થઈ અને મનોવાંછિત ફળની અવશ્ય પ્રાપ્તિ કરાવે છે। તો આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર પસંદ આવશે અને મદદરૂપ થશે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।